વિપક્ષી નેતા અમીબેન રાવતે જર્જરિત ઇમારતો સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કેટલાક જરૂરી સૂચનો કર્યા છે. વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી તાજેતરમાં જ પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો અંગે કરેલી નોટિસની કામગીરી બાબતે જ્યાં જર્જરિત ઇમારત હોય ત્યાં જાહેરનામું પ્રસિદ્ધ કરી ત્યાંના રસ્તા બંધ કરવા તંત્રને સૂચન કર્યું છે. આ સાથે સફાળા જાગેલા પાલિકા તંત્રએ બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી વિનાના એકમોને બંધ કરાવી સીલ કર્યા છે. તે મામલે જે લોકોએ જવાબદાર અધિકારી તરીકે કામગીરી નથી કરી તેમની સામે પણ કાર્યવાહીની માંગ કરી છે. કોર્પોરેશનમાં છેલ્લા 3-4 વર્ષથી ભયજનક બિલ્ડિંગ્સને ચોમાસા પહેલાં નોટિસીસ ઇસ્યુ કરવામાં આવે છે. એમાંથી કોઈ બી બિલ્ડિંગ ભયમુક્ત કરવામાં આવતી નથી. ફક્ત પોતાના સ્વબચાવ માટે અધિકારીઓ નોટિસ ઇસ્યુ કરી દે છે અને એમાં લખી દે છે કે જાનમાલનું નુકસાન થશે, કોઈ રાહદારીનું નુકસાન થશે, કાં તો ત્યાં રહેનાર કોઈનું નુકસાન થશે તો જવાબદારી તેમની રહેશે. કોર્પોરેશનની ફરજમાં એવું આવે છે કે એને ભયમુક્ત કરો. 2-2 કરોડના ઇજારા બી ભયમુક્ત બિલ્ડિંગ્સ કરવા માટે, બિલ્ડિંગ ઉતારી પાડવાના ઇજારા બી હોય છે, તો જ્યારે રાહદારીઓ માટે ભયજનક બિલ્ડિંગ્સ હોય તો એ ઉતારી લેવાની કોર્પોરેશનની ફરજ આવે. પણ કાલના ન્યૂઝપેપરમાં કોર્પોરેશને જાહેરાત આપેલી કે આવી ભયજનક બિલ્ડિંગની નીચેથી કોઈ બી રાહદારીએ પાસ થવું નહીં. હવે બરોડામાં 5,000 પ્રોપર્ટીઝને ભયજનકની નોટિસીસ ઇસ્યુ કરી છે, એની આજુબાજુ કોઈએ જવું નહીં આ રીતની પેપરમાં જાહેરાત આપી. નાગરિકને ક્યાંથી ખબર પડશે કે ક્યાં ભયજનક બિલ્ડિંગ છે ને ક્યાંથી નહીં જવું? એટલે આજે અમે પત્ર લખીને ડિમાન્ડ કરી છે કે જો હકીકતમાં ત્યાં ભયજનક બિલ્ડિંગ હોય તો કાં તો એને ભયમુક્ત કરો, કાં તો એ રસ્તા પર અવર જવર બંધ કરવાનું હોય તો એનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને એ રસ્તો બંધ કરાવો. 5,000 રોડ તો બંધ કરવાની કોર્પોરેશન પાસે કોઈ એવી સત્તા જ નથી, એ તો બરોડામાં જ એન્ટ્રી બંધ કરી દેવી પડે. ઇન દેટ કેસ કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે. જે ભયજનક બિલ્ડિંગ છે એને તાત્કાલિક ઉતારી પાડવી જોઈએ. કોઈ રાહદારીઓને, આજુબાજુના રહીશોને કોઈને બી નુકસાન થાય, કારણ કે અન્યની પ્રોપર્ટી કોઈ બાજુમાં રહેતો વ્યક્તિ કેવી રીતના ઉતારી શકવાનો છે? ત્યાં રહેનાર વ્યક્તિ જો ઉતારતા ના હોય તો કોર્પોરેશને એમની જવાબદારી નિભાવીને એને ભયમુક્ત કરવી જોઈએ. તો આજુબાજુના લોકોનો જીવનો જોખમ બી ઓછો થાય ને, રાહદારીઓ ત્યાંથી પસાર થતા હોય તેમના બી લાઈફનું રિસ્ક છે. કોર્પોરેશન પોતાની ફરજ નિભાવે એવી અમારી રજૂઆત છે.